અને હવે આપને મતદારોનો મિજાજ જણાવો છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ચૂંટણીમાં મહિલા મતદારોનું શું છે મિજાજ શું મહિલાઓ સરકારની કામગીરીથી ખુશ છે શું મહિલાઓનું સરકાર સાંભળે છે કેવા ઉમેદવારની પસંદગી મહિલાઓ કરશે તે જાણવા બનાયની ટીમે જૂનાગઢની મહિલાઓ સાથે ખાસ વાત કરી

અને પાર્લામેન્ટમાં એ આપ્યું છે બધી જગ્યાએ મળે છે નાનામાં નાના નોકરીના સ્તરથી લઈ અને પાર્લામેન્ટ સુધી અમને મળે છે અમે એવા જ ઉમેદવારને ચૂંટશું કે જે અમે શાકભાજી લેવા જઈએ છીએ તો એ ભીંડીને પાછળનું દાંડલી કાપીને લઈએ છે તો અમે કોઈ જેવા તેવા ઉમેદવારને સિલેક્શન કરશું નહીં અન્ય જે એક મહિલા છે તેમની સાથે વાત કરશું મહિલા મતદાર શું અને ખાસ કરીને મહિલાઓની જવાબદારી પરિવારની અને ઘરની ઘણી બધી હોય છે શું કહેશો કે ખાસ કરીને ઉમેદવાર કેવા હોવા જોઈએ અને તમે ક્યાં પ્રકારની અપેક્ષા રાખો મહિલા ઉમેદવાર તરીકે અત્યાર સુધી તો એમ કહેવામાં છે મહિલા ઘરની અંદર ચાર દિવાલની વચ્ચે રહે છે પરંતુ આજના સોશિયલ મીડિયા દ્વારા બધી માહિતીથી માહિતગાર હોય છે અને ઘણી વખત એવું થાય છે કે અમે એવા ઉમેદવારને સિલેક્શન કરવા માંગીએ કે હવે ખાલી ઓનલી ફોર અનામત જ નહીં પરંતુ અમારા આખા પરિવાર નો વિકાસ થાય નહીં એવા માટે છે બિઝનેસ ગૃહ ઉદ્યોગ અને એની બધાને લાભ પૂરતા પ્રમાણમાં મળે નહીં કે નહીં વત કહેવામાં આવે કે મહિલાના ઉદ્યોગો માટે આટલો વિકાસ થયો આટલો વિકાસ થયો પણ બધા માટે પર્યાપ્ત છે કે નહીં એ ક્વેશ્ચન છે અને એની રકમ પૂરી મળે છે કે નહીં અને ત્યાર પછી અત્યારના આપણા દેશમાં જ્યાં સંચાલન થઈ રહ્યું છે રાજકીય ક્ષેત્રે એમાં ધર્મને લગતું શિક્ષણને લગતું બધી પ્રવૃત્તિઓ સારી રીતે થઈ છે છતાં પણ અમુક નાની નાની સ્થાનિક લેવલેથી પણ એટલી મૂંઝવણો અને પ્રશ્નો હોય છે કે જેનું સોલ્યુશન એ લોકો પણ એની વચ્ચે રહેતા હોય છતાં પણ નથી કરતા અન્ય મહિલાઓ છે ખાસ કરીને આપને હું એમ કહું છું કે જે રીતે શિક્ષણની ખાસ વાત આવે તો શિક્ષણ સ્તરે પણ દેશમાં ઘણું બધું વિકાસ થયું છે કેવું હોવું જોઈએ હજુ પણ શિક્ષણમાં કંઈક સુધારો કરવા જેવું છે કે ખાસ કરીને આપને હું એ પ્રશ્ન પૂછું હું પ્રાઇમરીમાં ટીચર છું તો ખાલી એટલું જ કહેવાનું છે કે આરટી માં સરકાર આપણને બહુ બધા બધા વિદ્યાર્થીઓને બેનિફિટ આપે છે પણ છતાં પણ એક મોદી સરકારને એક અપીલ છે કે જે શિક્ષણ ક્ષેત્રે જે એમણે રિઝર્વેશન સીટ્સ માટે રાખેલું છે સ્પેશિયલી હાયર એજ્યુકેશનમાં એ રિઝર્વેશન થકી જે લાયબલ કેન્ડિડેટ્સ છે ને એમને એમનો જે બેનિફિટ મળવો જોઈએ મળતો નથી તો એ કેટલી નમ્ર અપીલ છે સરકારને કે આ શિક્ષણ ક્ષેત્રે જે રિઝર્વેશન છે એ કાઢી નાખે જેથી કરીને જે પ્રોપર અને સારા જે હોશિયાર છોકરાઓ છે બાળકો સ્પેશિયલી જે અમુક કેટેગરીના એમને આ બધા જે લાભો મળવા જોઈએ એ મળી શકે થેન્ક યુ અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે ખાસ કરીને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે વાત એવી પણ આવે છે કે ભાઈ દેશના વડાપ્રધાન મહાસત્તા તરફ જઈ રહ્યા છે અને વિકાસ પણ થયો છે અને વખત જે વડાપ્રધાન તરીકે રહ્યા છે ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે શું કેશો આ બાબત હું જ ખુશ છું કે આપણા વડાપ્રધાન મોદીએ આપણા દેશનો ખૂબ વિકાસ કર્યો છે ગરીબીની જે સંખ્યા હતી એ ઊંચી આવી ગઈ છે શૈક્ષણિક જે સંખ્યા છે એ પણ ઊંચી આવી ગઈ છે કાશ્મીરનો જે મુદ્દો છે જે દરેકને ખબર છે થ્રી સેવન્ટી ધારા હટાવીને જે વર્ષો જૂનો છે કે કોઈથી પોસિબલ નથી બન્યું એ બીજેપી સરકારથી બની ગયું છે અને આપણે જે અયોધ્યાનું જે મંદિર વિશે છે એ વર્ષો જૂનો મુદ્દો છે તો એ પણ અત્યારે ખૂબ જ સરસ ધામધૂમથી બધા લોકો ઉજવણી કરી અને ત્યાં પણ ખૂબ મંદિરની સ્થાપના થઈ ગઈ છે અને જયારે પણ મેડિકલની જરૂર પડે ત્યારે મેડિકલ હોસ્પિટલ દરેક વસ્તુ દરેક ગામડા સુધી પહોંચી ગઈ છે તો આથી વિશે સરકાર કોઈ હોઈ ના શકે આશા રાખવું કે બધા વોટ કરે કોઈ આળસ ના કરે દરેક જાજો સમય આપજો અને આપણો દેશ આગળ વધારવાનો છે આપણો દેશ જેમ બીજા મોટા દેશો છે એની જેમ આગળ પડતો વધારે પડતો આપણે આગળ નીકળી જઈએ એવો થઈ શકે ખાસ કરીને તેમનું એ પણ કેવું છે કે શિક્ષણમાં પણ ઘણા બધા સુધારા લાવવા જોઈએ બીજી તરફ મહિલાઓને પણ ખાસ કરીને જે ગૃહ ઉદ્યોગ આ તમામ બાબતે પ્રાધાન્ય આપવું ખૂબ જરૂરી છે વિજેશી પરમાર ટીવી નાઇન જુનાગઢ